Mandodari Kidana Maharaj. તમે આ રાજભવનમાં મને દાસી પણ બનાવી શકો, અહીંયા રાજભવનમાં હું તમારી પત્ની છું, પણ તમારા અષ્ટપ્રધાન મંડળમાં હું એક મંત્રી છું. ક્યારે તે રાવણના રાજમાં, અત્યારે જે આપણું રાજ હાલે ને રાજનીતિ, એ રાવણ વખત થી હાલે આવે. 33% બહેનોને લેતા પાર્લામેન્ટમાં, એટલે પાર્લામેન્ટ બોર્ડ, એ કેબિનેટ મંત્રી હતા મંદોદરી સાહેબ. રામાયણ હકીકત કહું, એ એ અષ્ટપ્રધાન મંડળના એક મંત્રી પદ લાલલાઇટ વાળી બાઈ હતી. એ કઈ હા એકચ્યુઅલી લુકેશ નહોતા યાર, જેવી રીતે જયારે આપણે આનંદીબેન નથી મંત્રીમાં. બહેનોને મંત્રી પદમાં લેવા પડતા હતા. હા, તીએ મંદોદરીએ કીધું, મહારાજ તમે લંકાની બજારમાં મને તુકારો ન કરી શકો. તમે રાજા છો તો હું પણ એક મંત્રી છું, હું પ્રધાન છું, હું પ્રધાનમંત્રી છું. અને તમે કઈ રીતે એમ કહીએ કોક તને દાસી બનાવી દઉં? તેથી મરક મરક દાંત કાઢતા કાઢતા રાવણ એટલું બોલ્યા કે દેવી હજી તમે ભૂલો છો. રાવણને હજી ઓળખી ન શક્યા. કોઈની બહુ નજીક ન વયું જવું, નહીતર તમે એને આખા નહીં ઓળખી શકો. રામને આખો ઓળખો હોય તો થોડુંક અંતર જોવે, કૃષ્ણને આખો ઓળખો હોય તો થોડુંક અંતર જોવે. ગોકુળ મૂક્યા પછી ગોકુળ વાસીઓને ખબર પડી કે આપણો બાપ કેવો હતો, ભેળો રમતો હતો, ગોવાળિયો સમજ્યા હતા આપણે. અંતાણો મીઠું બીન સાંભળી હરણ તું ન દોડી જાજે, વિધાવું બાણ થી પડશે, મજા છે દૂર રહેવામાં. અરે આમાં આમાં જેટલા આ ભજનમાં હેળ ઉજી ગઈ, નથી હેરાન થવું પડતું. જા આના પ્રોગ્રામ હોય ત્યાં હો હો કિલોમીટર જવું પડે ગાડી લઈને, જવું તો છે, હલવાવું હોય તો આ સાળો કરાય સાહેબ. પછી તો તોડી નાખે ભજન, એનું નામ ભજન કહેવાય સાહેબ. તમને ક્યાંય લે, તમે ગમે ત્યાં હોતા હો ત્યાં લે. ઘડી ઘડી રેવાઈ ગયો બાપા સીતારામ, ઘડી રેવાઈ ગયો મારા બાપ, ઘડી રેવાઈ ગયો. આપણે આશ્રમમાં તો એમ કે ને ચા રામ પાણી રામ, એક જણો કે ગોદડા રામ આવવા દેજો, બધે રામ લગાડતો. કે મારા જોડા રામ નથી જડતા, એટલે બધે નો રામ લગાડાય. હું પણ એક જગ્યાએ દુકાને બોર્ડ મારેલો, ઓણ તો ભલે નોટ બંધ થઈ જે છું, પણ આરો લગ્ન ગાળો કેવો છો હે? હું કામ લગ્ન કરે ને 2.5 લાખ મળતા હતા બેંકમાંથી, એ 2.5 લાખ હાટું ઘણા એ પણ આવ્યા. આવો ને એ મને 2.5 લાખ મળતા, ચાલો 75 સપાઈ નાખો. ઓણ કે જેમ તેમ લગ્ન છે. અમે સ્વામીજી એમ રોડે નીકળીને ક્યાંક હોટલે ચા પાણી પીવા ઊભા રહીને તો ત્યાં વરરાજાની 3-4 ગાડી ઊભી હોય, અને અત્યારે આમ લગ્ને જોઈ તેમ થાય, ભાઈ ભાઈ હો કેવી ગાડીઓ હણગારેલી હોય, ગાડીઓની માથે એટલા ફૂલના હણગાર નાખ્યા હોય. વરરાજ હોય વળી બહાર ઊભા હોવા નાની એવી તલવાર આમ બગલ મારી ગઈને ઊભા હોવા, માવો સળતો હોય ફાકી સળતા, ગાડીમાં ઢોકે તો કન્યા બેઠી બેઠી ગુલફી ખાતી હોય, એ વળી ગુલફી ખાતી હોય, પેલા રગેડ આવે તે વળી એની નણંદ બેઠ બાજુ બીજી બેન બેઠી હોય ને, એ વળી આમ લૂસતી હોય. એક જ દી આ પ્રોગ્રામો પછી કેમ આવું ધ્યાન નહીં રાખતા હોય? સાસુ ધ્યાન રાખે વળી આમ શેડા હેરખા કરી દે ઓલીને, એમ થાય કે હો હો મને તો મારી સાસુ ને મારી નણંદ. આ પણ ખરેખર આમ આ તમને નથી થતું, અંગ્રેજો જે કપડાં પહેરતા, હિન્દુસ્તાનની તમે તાકાત જુઓ કે અંગ્રેજો જે કપડાં પહેરતા એ કપડાં તો આ મારા દેશના બેન્ડ વાજાવાળા પહેરે, ધમ્મામ ધમ્મામ ધમ્મામ, ગોઠણ ગોઠણ સુધી બૂટ ને માથે ટોપા ધન ચક ધમ ભગ ધન ઝન ઝન. અને એક એક તમને એક રહસ્ય કહું તમને, હકીકત તમે જોજો, આ ઘટનાઓ ઘટેલી જ હોય. આપણે કોકના લગ્નમાં ગયા હોય, ગમે એના સંબંધીના લગ્નમાં ગયા હોય, અને પછી જે આપણે વરઘોડામાં જે ડિસ્કા કર્યા હોય ત્યારે તો આપણે તૂટી ગયા હોય કે આપણે જેવું કોઈ નથી નાચ્યું, પણ એની એ જ કેસેટ પછી ઘીરે તમે ટીવીમાં જુઓ ત્યારે એમ થાય કે આપણે બલાંગા માર્યા, પછી ભૂંડા બહુ લાગ્યા મારા. મેં તો એકવાર એ સીડી જોયા પછી બંને જ કર્યું કે ના શું જ નહીં ક્યાંય ભાઈ, પણ હકીકત લગ્ન બહુ સારા થાય ત્યારે. તો એ જો તમે એક જગ્યાએ દુકાને બોર્ડ મારેલું કે લગ્નની તમામ સામગ્રી અહીંથી મળશે, એક જણો કે કન્યા છે ભાઈ, બોલે કે ભાઈ કન્યા નો હોય તો એની વગેરેની સામગ્રી શું કરવી ભાઈ,
આ ભોળાનાથના લગ્ન થયા પછી જ ગણપતિનો જન્મ થયો ને, તોય ભોળાનાથના લગ્ન થયા તેથી ગણપતિ સ્થાપના કરી હતી. લ્યો હા ભાઈ, એમાં કઈ મારા દાદાને થોડો લે કરીથી સ્થાપના લે. કેમ આ બાયુએ ગીત ગાયા થા, ગણેશ ર ગુંજાળાને મોટી ફાંદ્યા. આ ભોળાનાથના લગ્નમાં બોલો. હા મહારાજ દશરથ યુવાન હતા, શિકારે ગયા અને સરવણને જેથી બાણ માર્યું તેથી રામનો જન્મ નહોતો થયો. છતાં સરવણે પ્રાણ છોડ્યા ત્યારે રામ રામ કહેતા પ્રાણ તજ્યા. તો એ રામ કયો? બહુ ગોતવું નહીં, શાંતિ રાખવાની અને સરળ થવાનું. ગજબ માણસો છે. પતિ પત્ની બે બેઠેલા, ઓલો ઘડીએ ઘડિયામાં હામું જોઈ લે તો ઓલા હામું જોઈ લે, એટલું હામું જોઈ ને ઓલો હામું જોઈ કે આ તો તે મને એવા લાગો. ઓલો નોટું બેન થી એ ફૂલી ગયો, બોલો એટલું કીધું તા ફોરમ આવી ગયો. હું હું કેવા લાગો કે યાર સવાલ જ નથી ને યાર. હા સુધી આવ્યું, હાજે જમતા જમતા પાછું કીધું આજ તો તે મને એવા લાગો. ઓલો કે હવે ક્યાંને નકર મને એટેક આવશે, એ કે મારા બાપા જેવા આવી જાય કાગડા કઢી પીવા.